ટ્રાફિક નિયમનના ઉપલક્ષ્યમાં ટ્રાફિક પોલીસે મેગા ડ્રાઈવનું આયોજન કરેલ છે અમદાવાદમાં. જેન્વે ટ્રાફિક પોલીસે પૂર્વ અમદાવાદના ગોમતીપુર, રખિયાલ અને નિકોલ સહિતના 8 વિસ્તારોમાં મેગા ડ્રાઈવ યોજી છે અને આ વિસ્તારોમાં ટ્રાફિક જાગૃતિના સંદેશ સાથે ટ્રાફિક અવેરનેસ ફેલાવવામાં આવશે. તો આજે વિશે વધુ માહિતી આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા હરમેશ સુખડિયા. જે હરમેશ, આજે પૂર્વ અમદાવાદમાં ટ્રાફિક મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, શું મુખ્ય ઉદ્દેશ્ય તેનો રહેશે અને હાલ કયા કયા વિસ્તારોમાં મેગા ડ્રાઈવ ચાલી રહી છે? ચોક્કસ યશ, વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા ટ્રાફિકની મેગા ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ મહત્વની વાત એ છે કે ટ્રાફિક જામ દરેક જગ્યાએ થતો હોય છે, સેક્ટર 1 વિસ્તાર હોય કે સેક્ટર 2 વિસ્તાર હોય, પરંતુ કાયમ જ્યારે ડ્રાઈવ કરવાની હોય છે ત્યારે સેક્ટર 2 પોલીસ ડ્રાઈવ કરતી હોય છે. સેક્ટર 1 વિસ્તાર જે છે તેમાં આજ સુધી કોઈ એવી ડ્રાઈવ કરવામાં આવી નથી. જ્યારે પણ મેગા ડ્રાઈવનું આયોજન હોય છે તે માત્ર ને માત્ર સેક્ટર 2 વિસ્તારમાં હોય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક સેક્ટર 1 અને સેક્ટર 2 પોલીસ જે છે તે ક્યાં કામની બાબતમાં ભેદભાવ રાખતી હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે. હાલ જે ડ્રાઈવ છે તેની બાબતને લઈને વાત કરીએ તો અત્યારે તમામ જે અધિકારીઓ છે તે તમામ અધિકારીઓને અત્યારે સર્કલ ઉપર સ્ટેન્ડ ટુ કરી દેવાયા છે. તમામ જે પીઆઈ એસીપી કક્ષાના અધિકારીઓ છે તે તમામ લોકોને અત્યારે અહીંયા તૈનાત કરી દેવાયા છે. જે તે વિસ્તારના પીઆઈ છે તે તમામ લોકોને અત્યારે પોતપોતાના વિસ્તારની અત્યારે જવાબદારી સોંપી દેવામાં આવી છે. આપણી સાથે ડીસીપી છે સૌરભ તોલંબે, તેમની સાથે વાત કરીશું. સર, કયા પ્રકારે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, કયા કયા વિસ્તારમાં ડ્રાઈવ શરૂ કરવામાં આવશે? આજરોજ અમે લોકો આખા સેક્ટર 2 વિસ્તાર અને ખાસ કરીને મારા ઝોન 6 વિસ્તાર જે છે, એટલે કે મણિનગર, વટવા, દાણીલીમડા, કાગડાપીઠ, નારોલ, જીઆઈડીસી વટવા, આ તમામ વિસ્તારમાં અમે સઘન વાહન ચેકિંગ તથા મેગા ટ્રાફિક ડ્રાઈવનું આજે આયોજન છે, જેમાં 300થી વધુ પોલીસ, 10થી વધુ પીઆઈઓ અને ડીસીપી ટ્રાફિક, ટ્રાફિકના ડીસીપી, ટ્રાફિક શાખાના પણ અમદાવાદ શહેર ટ્રાફિકના પોલીસના અધિકારીઓ આ સાથે જોડાયા છે. અમે વધુમાં વધુ ટ્રાફિકના હેલ્મેટના કેસો, રોંગ સાઈડ ડ્રાઇવિંગ, બીઆરટીએસ કોરિડોરમાં અમુક લોકો જે ગેરકાયદેસર રીતે વાહન હંકારે છે તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાના છે. આ સિવાય અમે લોકો જે નો પાર્કિંગ જે છે, એટલે કે આડેધડ પાર્કિંગ કરેલા જે વાહનો છે, આપના માધ્યમથી હું અમદાવાદની પ્રજાને વિનંતી કરું કે પોલીસ કમિશનરશ્રીનું જે જાહેરનામું છે કે કોઈપણ સર્કલ કે 4 રસ્તાના 50 મીટરની આજુબાજુમાં કોઈપણ વાહન પાર્ક કરવું આ ગેરકાયદેસર છે, એમાં ગુનો બને છે. તેમ છતાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે જે મોટા માર્ગો છે, જે 4 રસ્તા 3 રસ્તા છે અને જે સર્કલ છે, ત્યાં સર્કલની બાજુમાં જ લોકો પોતાનું વાહન પાર્ક કરી દે છે. એના 50 મીટર આજુબાજુનો વિસ્તાર નો પાર્કિંગ વિસ્તાર છે. આજે અમે એને વિશેષ ટાર્ગેટ કરવાના છીએ. જે રીતે ડીસીપીનું કહેવું છે કે જે નો પાર્કિંગ ઝોન છે તેમાં જો વાહન પાર્ક કરતા હશે તો તે લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ મહત્વની વાત એ છે કે ટ્રાફિકના જે નિયમો છે તે નિયમોનું પાલન ન કરનાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ જે સેક્ટર 2 વિસ્તારમાં જે વિસ્તારો આવેલા છે, જે તે પોલીસ સ્ટેશન આવેલા છે, જે તે પોલીસ સ્ટેશનના પીઆઈ છે, તેઓને પોતપોતાના વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે અને આ જે જવાબદારી સોંપવામાં આવી છે તેની ઉપર સીધું ડીસીપી અને એસીપી જે છે તે લોકો માર્ગદર્શન રાખશે. જી જી, જરૂરથી હરમેશ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો પૂર્વ અમદાવાદમાં ટ્રાફિક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રોંગ સાઈડમાં ચલાવતા વાહન ચાલકો હેલ્મેટ ન પહેર્યું હોય, બીઆરટીએસ રૂટમાં ચલાવતા હોય, નો પાર્કિંગમાં પાર્ક કર્યો તે તમામને દંડ કરાશે. અગ્રથી અરવલ્લીમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ઠંડીના ચમકારા વચ્ચે અરવલ્લીમાં ગાઢ ધુમ્મસ છવાયું છે અને ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. હજુ આવનાર દિવસોમાં ઠંડી વધશે, જેથી ધુમ્મસ વધવાની પણ સંભાવનાઓ છે. અરવલ્લીમાં ધુમ્મસના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. ઠંડી વધી રહી છે, જેના કારણે અરવલ્લીમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.